હવે 11 રોજ જેલ પર ડીએનએને કેવી રીતે નિહાળી શકાય? હવે આપણને ખબર છે કે 11 રોજ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક વડે કાપેલા એટલે કે પાચન કરેલા ડીએનએના ટુકડાને અહીંયા આપણે ડીએનએ જે છે એ આપણે ખબર છે ઋણ વિજભારિત છે, આ છેડેથી દાખલ કરીએ એટલે આ ધન વિજભારિત છેડા તરફ ગતિ કરશે અને આ 11 રોજ જે ઇલેક્ટ્રોફોરેસિસના માધ્યમમાં ઇથેડિયમ બ્રોમાઇડથી એ તૈયાર કરેલું 11 રોજ જે ઇલેક્ટ્રોફોરેસિસનું માધ્યમ હોય અને હવે આમાં ડીએનએના ટુકડાઓ છે એ પોતાના કદ પ્રમાણે ગતિ કરીને અને જ્યારે આની ઉપર એક્સરે કિરણ નું આચ્છાદન કરવામાં આવે એટલે કે એક્સરે કિરણનું એની ઉપર વિવર્ધન કરવામાં આવે એટલે ડીએનએના ટુકડા આના કારણે નારંગી રંગના દેખાય, ચળકતા કેવા દેખાય? નારંગી રંગના, અને આ રીતે એને નિહાળી શકાય. ઓકે.